ગુજરાતનું પ્રવેશ દ્વાર ભિલાડ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એસીબી દ્વારા બે દિવસ અગાઉ જ એક ફોલ્ડરિયાને લાંચ લેતા ઝડપી પડાયો હતો. તેની શાહી હજી સુધી શું કાંઈ નથી. ત્યાં તો ફરી અહીં ફરજ બજાવતા અન્ય ફોલ્ડરિયાઓ ખુલ્લેઆમ પૈસા ઉઘરાવી નિયમોની એસી કે તેસી કરી રહ્યા છે. ભિલાડ ચેકપોસ્ટ પર બે દિવસ અગાઉ જ એસીબી પીઆઈ શેખે એક ફોલ્ડરિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે ઘટનાની હજી સાયન્સ સુકાઈ નથી ત્યાં તો ફરી ફરજ પરના ફોલ્ડરિયાઓ દ્વારા ખુલ્લેઆમ પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે એક ફોલ્ડરિયો દિવસના 8 કલાકમાં પોતાની ફરજના સમય દરમિયાન ₹20,000 પડાવી લેતો હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. અને તેથી જ ભિલાડ ચેકપોસ્ટની મલાઈદાર નોકરી કરવા માટે લોકો લાખો રૂપિયા ચૂકવી અહીં પોસ્ટિંગ મેળવે છે તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. કમિશનર સાહેબે ખાસ કરીને ટ્રાફિક ફ્લો છે પીક અવર્સમાં એનું વ્યવસ્થિત આયોજન કેવી રીતે કરવું કે જે બહારથી ગાડી જાય છે ન જાય અંદરથી જાય એક ફ્રી લેન આપવી કે ભાઈ ખાલી ગાડી હોય એને ગ્રીન ચેનલ જેમ હોય છે કે આપણે એરપોર્ટ માટે જોઈએ ગ્રીન ચેનલ એવી અમારી એક લેન ખાલી ગાડી અને બસ માટે ઓપન રહેશે અને બીજી ગાડીઓ જે ઓવરલોડ હશે અથવા માલ ભરેલો હશે એ અમારે બીજા 5 વિપરીત બીજા ચાલે છે એટલે એ રીતનું પ્લાનિંગ છે. પછી મેક્સિમમ ચેકિંગ થાય એ બાબતનું માર્ગદર્શન આપ્યું છે. નવા ભરતીમાં અમારા ચેકપોસ્ટ ઉપર હાલ 6 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આપેલા છે અને 2 સિનિયર ઇન્સ્પેક્ટર. હજુ કઈ મેકમમાં કઈ ઘટ વગેરે? મેકમમાં વધઘટ થયા કરશે. હજુ કોમ્પ્યુટર પર કાટા પર કોમ્પ્યુટર 2 નવા વિવિધ બની રહ્યા છે એટલે ટોટલી અમારે 6 બાજુ 6 બાજુ 12 વિપરીત. કોન્ટ્રાક્ટ બેઝ પર કોઈને રાખ્યા છે અત્યારે? કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈ નથી રાખવામાં આવેલા. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અમારા જે એનો જે કોમ્પ્યુટરનો જે ચાલે છે જીઆઈપીએમ જે કોન્ટ્રાક્ટ ચાલે છે. ત્યારે આ અંગે ભિલાડ આરટીઓના અધિકારીઓ કોઈ ચોક્કસ કામગીરી કરે છે ખરા તે જોવું રહ્યું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.